દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો મારી લીંબુની વાડીમાં વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું આજની એક મહત્ત્વની સમસ્યા મોટામાં મોટો પ્રોબ્લેમ ઘણા લોકોને ઊંઘ નથી આવતી એમાંય મિત્રો વૃદ્ધાવસ્થામાં પાછલી જિંદગીમાં તો ઊંઘનો પ્રોબ્લેમ થાય છે હવે ઊંઘના મુખ્ય ત્રણ કારણો હોય ઊંઘ નથી આવતી એના મુખ્ય ત્રણ કારણો છે એક છે આપણે કોઈ ખરાબ કામ કર્યું હોય ત્યારે આખી રાત આપણને ના આવે ભવિષ્યમાં એટલે આગલા દિવસે આપણે કોઈ સારું કામ કરવાના હોય ત્યારે એના આનંદમાં એની ખુશીમાં આપણને ઊંઘ નથી આવતી અને ત્રીજું મગજ ઉપર મિત્રો ટેન્શન હોય ડિપ્રેશન હોય અને ચિંતા બરાબર થતી હોય ત્યારે એવા સંજોગોમાં આપણને ઊંઘ નથી આવતી મિત્રો ગમે તે કારણ હોય પણ આયુર્વેદ એવું કહે છે કે અનિન્દ્રા ઊંઘ ના આવવી એ વાયુનો રોગ છે અને વાયુનો રોગ છે એટલે વાયુ સમક જે દ્રવ્યો છે એ આયુર્વેદમાં એનું વર્ણન કરેલું છે આજે કોઈ પણ દવા વગર મારો અનુભવ સિદ્ધ પ્રયોગ જે હું રોજ રાત્રે કરું છું એ પ્રયોગ બરાબર શીખી લેજો મિત્રો ઘસ ઘસાટ અને મીઠી ઊંઘાઈ જશે સવારે તમે જ્યારે ઊભા થશો ત્યારે ગજબની સ્ફૂર્તિનો તમે અનુભવ કરશો મિત્રો બરાબર સમજી લેજો સાંજે સાત થી આઠ ના સમયગાળામાં તમારે જમી લેવાનું છે અને જમ્યા પછી દસ સાડા દસ પછી તમારે ઊંઘવાનું છે મિત્રો તે વખતે શું કરવાનું છે ઊંઘતા પહેલા તમે કાં તો ઠંડા પાણીથી સ્નાન કરી લો અથવા સ્નાન ના કરવું હોય તો મિત્રો ખાલી હાથ પગ ધોઈ નાખો ત્યાર પછી તમારા બંને પગના તળિયાની અંદર કેસ્ટ્રોલ ઓઇલ એટલે કે દિવેલ દિવેલ ની પાંચ મિનિટ સુધી બરાબર માલિશ કરી દો અને માલિશ કરી અને પછી ઉપર મોજા પહેરી દો મિત્રો ત્યાર પછી છતાં સુઈ જવાનું છે તમારા દીવ પલંગની અંદર અને તમારી જે નાભી છે ડૂટી છે એમાં બે ટીપા મસ્ટર ઓઇલ એટલે સરસવનું તેલ નાખી દેવાનું છે ત્યાર પછી છતાં જ સૂતા સુતા મિત્રો તમે જે ભગવાનને માનતા હોય તમારા જે ઈષ્ટદેવ હોય એનું સ્મરણ કરતા કરતા તમારે શ્વાસ માત્ર ફેફસામાં ભરવાનો છે ધીમી ગતિથી ધીમે 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 શ્વાસ લેવાનો છે છે બંને બે સેકન્ડ રોકવાનો શ્વાસ છોડવાનો છે કોઈ બળજબરી કરવાની નથી આ રીતે તમારા શ્વાસ ઉપર ધ્યાનને કેન્દ્રિત કરો શ્વાસની લેવાની ગતિ જે છે ગતિને વધારો મિત્રો માની લો કે આમ સામાન્ય રીતે આપણે એક મિનિટના માણસ ચૌદથી પંદર શ્વાસ લેતો હોય છે તો આપણે બને ત્યાં સુધી તે વખતે પાંચથી છ શ્વાસ એક મિનિટના લેવાય એવી રીતે શ્વાસ લંબાવવાના છે અને એ રીતે શ્વાસ લંબાવવાના શ્વાસ ઉપર ધ્યાનને કેન્દ્રિત કરો મિત્રો તમને એમ થશે કે આનાથી કેવી રીતે ઊંઘ આવે તો એનું એક જ કારણ છે ઊંઘ નહીં આવવાનું કારણ વિચાર વાયુ મગજની અંદર જ્યારે વાયુનો પ્રકોપ થાય છે વાયુ ઇમ્બેલેન્સ થાય છે ત્યારે ઊંઘ નથી આવતી વાયુને બેલેન્સ કરવા માટેનો સૌથી સરળમાં સરળ પ્રયોગ આ લાંબા સાસો સાસો શ્વાસ એને આપણે પ્રાણાયામ પણ કહી શકીએ એ રીતે છતાં સુઈ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતાં કરતાં ઊંડા શ્વાસ લેવાના યાદ રાખો તમારે પેટને ફૂલાવાનું નથી માત્ર છાતીમાં જ શ્વાસ ભરવાનો છે છાતી ફૂલવી જોઈએ અને છાતીમાંથી ધીમે ધીમે શ્વાસ કાઢવાનો છે તમે જે શ્વાસ લો છો અને કાઢો છો એનો અવાજ ના આવવો જોઈએ એવી રીતે શાંતિથી ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવાના છે ધીમે ધીમે શ્વાસ કાઢવાના છે અને તમારું ધ્યાન તમારા ઈષ્ટદેવ ઉપર કેન્દ્રિત કરવાનું છે મિત્રો તમારા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે આંખો બંધ કરીને બે આંખોની વચ્ચે ભ્રમરની અંદર જે શ્વાસ તમે લો છો અને કાઢો છો એને તમે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો મિત્રો હું ગેરંટીથી કહું સાહેબ પંદર વીસ મિનિટમાં તમારું મગજ એકદમ શાંત થઈ જશે તમારો જે વાયુ છે મગજની અંદર એ વાયુનું બેલેન્સ થઈ જશે ઇમ બેલેન્સ થયેલો વાયુ જ્યારે બેલેન્સ થાય ત્યારે મિત્રો અંદરના જે વિચારો છે એ વિચારો શાંત થઈ જાય છે મગજ એકદમ રિલેક્સ થઈ જાય છે શાંત થઈ જાય છે ને ધીમે 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 આપણે ગઢ નિંદ્રાની અંદર સરકી જઈએ છીએ આ રીતે મિત્રો તમે રોજ પ્રયોગ કરશો એક ટેવ પાડી દેશો તો માન હું નથી માનતો કે મિત્રો તમને ઊંઘનો પ્રોબ્લેમ રહે કે ઊંઘ માટેની ગોળીઓ લેવી પડે કે ઊંઘ માટેની કોઈ પણ દવા લેવી પડે કોઈ જરૂર નથી મિત્રો આ મારો અનુભવ સિદ્ધ પ્રયોગ છે રોજ સૂતા પહેલાં હું આ જ રીતે કરું છું અને આ જ રીતે હું પોતે છ થી સાત કલાકની ઘ ઊંઘ લઈ શકું છું તો તમે બધા પણ આ પ્રયોગ કરજો એવી મારી અપેક્ષા છે અને આ રીતે મિત્રો આયુર્વેદના યોગાના આધ્યાત્મિક વીડિયો ભગવદ્ ગીતાના વીડિયો એટલું જ નહીં આપણા હિન્દુ શાસ્ત્રોમાં જે જે તહેવારો આવે છે તહેવારોને લગતા વીડિયો બધા જ વિડીયો જોવા માટે આજ જ મનહરડી પટેલ ઓફિશિયલની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય નવા દર્શકો હોય તો મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદય પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત